नमस्कार मित्रों, आज आपणे धोरण 12 कॉमर्सनुं एकाउंटनुं पेपर सॉल्व करवा जई रह्या छे। एमां विभाग 1 अंदर क्वेश्चन 1 छे, ए बी सी नी मूडीनुं प्रमाण 3:2:1 होय अने वर्षनो वहेंचणी पत्र नफो रुपया 66,000 होय तो सी ने केटलो नफो मळे। एमां आंसर बी आवशे रुपया 22,000। बीजुं छे नफा नुकसान फाळवणी खातानी उधार बाकी एटले शुं, तो एमां आंसर डी आवशे। ओके, पछी पागड़ी ए खाली जग्यानुं नाणाकीय मूल्य छे, एमां बी आवशे धंधाकीय एकमनी प्रतिष्ठा। नंबर 4 छे, पागड़ी ए कया प्रकारनी मिलकत छे, एमां बी आवशे अदृश्य मिलकत। नंबर 5 छे, भागीदारी पेढ़ीना पुनर्गठन वक्ते पाका सरवैयामां दर्शावेल प्रोविडेंट फंड क्यां दर्शावामां आवे छे, तो एमां बी आंसर छे पुनःमूल्यांकन बादना पाका सरवैयामां मूड़ी देवा बाजू। नंबर 6 से पुनःमूल्यांकन खाता ने खाली जगह तरीके ओळखवामां आवशे, एमां सी आवशे नफा नुकसान हवाला खाता। त्यार पछी 7मुं छे, स्वमूल्यांकन द्वारा आंकवामां आवेल पागड़ी कया हिसाबी धोरण अनुसार चोपड़ो दर्शावी शकाय नहीं, एमां बी आंसर आवशे हिसाबी धोरण 26। 8 छे, नवो भागीदार तेना भागनी पागड़ीनी रकम रोकड़ामां लावे त्यारे खाली जगह खातुं जमा करवामां आवे छे, एमां आवशे पागड़ीना प्रीमियम बी। 9મામાં છે, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે, બરાબર ખાલી જગ્યા, તો એમાં બી આવશે જૂનું પ્રમાણ। નંબર 10 છે, પેઢીનું વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો રૂપિયા 24,500 અને ગાલખાદ અનામત રૂપિયા 4,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ આવે, તો એમાં બી આવશે 4,500 રૂપિયા। ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે, એમાં આન્સર સી આવશે 2 રીતે। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવશે, એમાં આન્સર સી છે 90 ટકાથી છે। 13મામાં છે, નીચેનામાંથી કઈ મૂડી કંપનીમાં પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી, એમાં આન્સર સી છે અનામત મૂડી। 14મામાં છે, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું છે, વ્યક્તિગત ખાતું છે। નંબર 15 છે, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે, એમાં આન્સર ડી છે કાર્યક્ષમતા। નંબર 16 છે, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે, એમાં એ છે બાહ્ય વિશ્લેષણ છે। અને ત્યાર પછી છે નંબર 17 છે, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે, એમાં એ છે સ્ટોક। પછી નંબર 18 છે, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી, એમાં આન્સર ડી આવશે ઉપરના બધા જ એબીસી 1 3 8। 19 છે, રોકડ સમકક્ષની ઉચ્ચ પ્રવાહીતા હોય છે એટલે એ આન્સર છે। નંબર 20 છે, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે, એમાં આન્સર ડી છે વ્યાજનો ખર્ચ। ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ, હેપી લર્નિંગ, હેપી શેરિંગ। વિડીયો ગમે તો શું કરવાનું એવું તમને નહીં કહું, બીકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ, થેન્ક યુ।